નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 વિધેય ચાલી રહ્યું છે, જેમાં આપણે ઉદાહરણ નંબર 1-3 અને વિધેયના પ્રકારોની થિયરી સમજ્યા. હવે આપણે વિધેયના પ્રકારના દાખલા ગણીએ. તો વિધેયના પ્રકારના દાખલા પેજ નંબર 271 ઉપર ઉદાહરણ નંબર 4 જોઈએ. રકમમાં ધ્યાન આવશો, જો એફ એન એન પરનું વિધેય અને એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર હોય તો વિધેયનો પ્રકાર જણાવો. શું કહે છે? એફ એન એ એન પરનું વિધેય, એટલે પ્રદેશ પણ એન થશે અને સહપ્રદેશ પણ એન થશે. તો પ્રદેશ ગણને આપણે શું કહીએ છીએ? ડીએફ. તો ડીએફ બરાબર એન, એન એટલે 1 થી અનંત સુધી, 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી. સહપ્રદેશ ગણ બી માટે પણ એન, એટલે એમાં પણ 1 થી અનંત સુધી આવશે. હવે આપણને વિધેય આપેલું છે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એટલે કે એક્સ બરાબર કિંમત મૂકતા આપણને પ્રતિબિંબ કિંમત મળશે, બરાબર. તો એક્સ બરાબર 1 મૂકીએ તો 1 નો વર્ગ 1, 2 મૂકીએ તો 2 નો વર્ગ 4, 3 મૂકીએ તો 3 નો વર્ગ 9, 4 મૂકીએ તો 4 નો વર્ગ 16. એવી રીતે ક્યાં સુધીની કિંમતો મળશે? અનંત સુધીની. કારણ તો કે પ્રદેશ ગણ પણ એન છે અને સહપ્રદેશ ગણ પણ એન છે, બરાબર. તો એન એટલે પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા છે એ 1 થી અનંત સુધી હોય. એટલે તમે એફ એક્સમાં 1 થી અનંત સુધી સંખ્યા મૂકો છો તો સામે પ્રતિબિંબ છે એ પણ દરેકનું અલગ અલગ મળે છે, એક પણ સંખ્યા રિપીટ થતી નથી. તો માટે આપણે એવું કહી શકીએ, આપણને વિધેયના પ્રકાર કહે તો જો સહપ્રદેશમાં એક પણ સંખ્યા કોઈ રિપીટ ન થતી હોય, બરાબર, દરેકમાં બે પ્રતિબિંબ છે એ સમાન ન મળતું હોય, અલગ અલગ મળતું હોય, તો એને વિધેય કેવું કહેવાય? એક એક વિધેય કહેવાય, બરાબર. તો અહીંયા વિધેયનો પ્રકાર છે એ એક એક વિધેયનો પ્રકાર થશે. હજી એકવાર, પ્રદેશ ગણ આપણને એન આપેલ છે અને સહપ્રદેશ ગણ પણ એન આપેલ છે. એન એટલે પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધીની સંખ્યા. તો એન બરાબર 1 થી અનંત, બી બરાબર એન સહપ્રદેશ, એ પણ 1 થી અનંત, એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એ વિધેય આપેલું છે જેમાં આપણે પ્રદેશ ગણની કિંમત એટલે કે 1 થી અનંત સુધી મૂકતા આપણને પ્રતિબિંબ એટલે કે વિસ્તાર છે એ 1, 4, 9, 16 એ રીતે મળે છે, અને અલગ અલગ કિંમતો છે માટે એને એક એક વિધેય કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 5. જો એફ ઝેડ નું એન પરનું વિધેય યોગ 0, એટલે કે 0 પણ સાથે છે, અને એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર હોય તો વિધેય એફના પ્રકાર જણાવો. હવે અહીંયા આપણને પ્રદેશ ગણ, બરાબર, એમ કે છે ઝેડ છે. ઝેડ એટલે શું? તો એન એટલે ખાલી પ્રાકૃતિક સંખ્યા, ઝેડ એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્લસ માઇનસ સંખ્યા અને 0, ત્રણેય વસ્તુ ઝેડમાં આવી જાય, પ્લસ માઇનસ સંખ્યા અને 0, એટલે કે માઇનસથી 0 અને પ્લસ બધી જ સંખ્યા આવશે ઝેડમાં. તો અહીંયા પ્રદેશ ગણ, પ્રદેશ ગણ એટલે ડીએફ, ડીએફ બરાબર ઝેડ, એટલે માઇનસ 0 અને 1 થી અનંત સુધી, માઇનસમાં પણ અનંત સુધી અને પ્લસમાં પણ અનંત સુધી, અને 0 પણ આવશે. સહપ્રદેશ ગણમાં આપણને કીધું છે એન યોગ 0, એટલે પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ પણ 0 પણ આવશે, એટલે 0 થી અનંત સુધી. સહપ્રદેશ ગણ શું થશે? પ્રાકૃતિક સંખ્યા એન છે પણ આગળ કીધું છે યોગ 0, એટલે 0 પણ આવશે. જો પ્રાકૃતિક સંખ્યા ખાલી કહીએ તો એમાં 0 આવે નહીં, પણ અહીંયા એન યોગ 0 કીધું છે માટે 0 પણ એમાં સામેલ છે, ઇન્ક્લુડ છે, બરાબર, એટલે 0 થી અનંત સુધીની સંખ્યા. હવે આપણને અહીંયા એક્સ બરાબર શું લેશું? તો કે માઇનસ 0 અને પ્લસ લેશું. તો સામે પ્રતિબિંબ છે એનો વર્ગ છે ને, આપણને વિધેય છે એ શું કીધું છે? એક્સનો વર્ગ. રકમમાં જોઈએ આપણને કીધું છે વિધેય એફ એક્સ બરાબર એક્સ વર્ગ, બરાબર છે. અહીંયા વિધેય આપણને એફ એક્સ બરાબર એક્સ વર્ગ કીધું છે, એટલે તમે માઇનસ 3 નો વર્ગ લેશો તો 9 આવશે, માઇનસ 2 નો વર્ગ લેશો તો 4 આવશે, માઇનસ 1 નો વર્ગ લેશો તો 1 આવશે, 0 નો વર્ગ લેશો તો 0 આવશે, પાછો 1 નો વર્ગ લેશો તો 1 આવશે, 2 નો વર્ગ 4, એટલે કે અહીંયા આપણે માઇનસ 2 અને 2 લે અને માઇનસ 1 અને 1ના પ્રતિબિંબ કેવા મળે છે? સરખા મળે છે. માઇનસ 3 અને 3નું પ્રતિબિંબ સરખું મળે, માઇનસ 2 અને 2નું પ્રતિબિંબ સરખું મળે, માઇનસ 1 અને 1નું પ્રતિબિંબ સરખું મળે છે. જ્યારે પ્રતિબિંબ સરખા મળતા હોય
બરાબર પ્રદેશ ગણમાં અલગ અલગ કિંમત હોય પણ સહપ્રદેશ ગણમાં કોઈમાં સરખી કિંમત મળતી હોય તો એને અનેક એક વિધેય કહેવાય ત્યારે વિધેયનો પ્રકાર કેવો બને છે અનેક એક વિધેય પ્રદેશ ગણ શું આપેલ છે અહીંયા ઝેડ ઝેડ એટલે માઇનસ ઝીરો અને પ્લસ માઇનસની અનંત સંખ્યા ઝીરો અને એકથી અનંત સુધીની સંખ્યા અહીંયા આપણને વિધેય કીધું છે એફ એક્સ બરાબર એક્સનો વર્ગ અને બી બરાબર આપણને કીધું છે સપ્રદેશમાં એન યોગ ઝીરો એટલે પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ પણ યોગ ઝીરો એટલે ઝીરો પણ આવશે એટલે ઝીરોથી અનંત સુધીની સંખ્યા લેવાની છે હવે તમે એક્સની કિંમત મૂકશો એટલે તમને માઇનસ બે અને બેમાં માઇનસ એક અને એકમાં માઇનસ ત્રણ અને ત્રણમાં પ્રતિબિંબો કેવા મળે છે સમાન મળે છે અને જ્યારે કોઈ પ્રતિબિંબ સમાન મળે ત્યારે એને અનેક એક વિધેય કહેવાય માટે ઉદાહરણ નંબર પાંચમાં વિધેયનો પ્રકાર કેવો બનશે અનેક એક વિધેય બરાબર છે હવે જોઈએ ઉદાહરણ નંબર છ એમાં પહેલું એફ ઝેડને આર પરનું વિધેય એફ એક્સ બરાબર સો હોય તો વિધેય એફનો પ્રકાર લખો શું કહે છે અહીં પ્રદેશ ગણ શું છે તો કે ઝેડ બરાબર માઇનસ ઝીરો અને પ્લસ સપ્રદેશ ગણ આર છે એટલે કોઈ પણ સંખ્યા આવી શકે બરાબર તો એના માટે આપણને પ્રતિબિંબ આપી દીધું છે એફ એક્સ બરાબર સો જ થાય છે બરાબર પ્રતિબિંબ અહીં આપણને આપી દીધું છે એક જ પ્રતિબિંબ મળે છે માટે જ્યારે એક જ પ્રતિબિંબ મળતું હોય ત્યારે એ વિધેયનો પ્રકાર કેવો બને છે અચળ વિધેય બરાબર છે અહીં આપણને સ્પષ્ટ જ કહી છે કે એફ એક્સ બરાબર સો તમે ગમે તે સંખ્યા લેશો જવાબ શું આવશે સો તો એ પ્રતિબિંબ હંમેશા સો મળે છે એક જ સંખ્યા જ્યારે એક જ સંખ્યા પ્રતિબિંબ તરીકે મળતી હોય ત્યારે એને કેવું વિધેય કહેવાય અચળ વિધેય હવે જોઈએ બીજું કોઈ એક મહિનાની તારીખો અને વારના વચ્ચેના વિધેયનો પ્રકાર જણાવો તારીખ અને વાર મહિનાના મહિનાના કેટલા અઠવાડિયા હોય ચાર એટલે બધા દિવસ છે એ ચાર ચાર વખત તો ઓછામાં ઓછા આવે જ છે બરાબર કોઈ દિવસ પાંચ વાર આવે 31નો મહિનો હોય બરાબર તો કોઈ અમુક દિવસ હોય પાંચ વાર પણ ઓછામાં ઓછા ચાર વખત તો પુનરાવર્તન થાય જ છે જ્યારે કોઈ સંખ્યા વધુ વખત પુનરાવર્તન થતી હોય એકથી વધુ વખત તો એને કેવું વિધેય કહેવાય અનેક એક વિધેય કહેવાય બરાબર જ્યારે કોઈ સંખ્યા વધુ વખત પુનરાવર્તિત થતી હોય તો એને અનેક એક વિધેય કહેવાય તો અહીંયા વિધેયનો પ્રકાર શું થશે અનેક એક વિધેય બરાબર પહેલાં ઉદાહરણ છમાં પહેલાંમાં અચળ વિધેય થશે કારણ કે એમાં ચોક્કસ સ્પષ્ટતા કરી છે કે એફ એક્સ બરાબર સો અને બીજામાં અલગ અલગ પરિણામો મળે છે એટલે કે અનેક મળીનામ ચાર અઠવાડિયા છે મહિનામાં ચાર વખત તો ઓછામાં ઓછા આવે જ છે અનેક વખત આવે છે માટે વિધેયનો પ્રકાર કેવો બને છે અનેક એક વિધેય બરાબર છે તો અહીંયા આપણે ઉદાહરણ નંબર ચાર પાંચ અને છ જોયા હવે આપણે એના પછીનો ટોપિક છે 8.5 વિધેયની સમાનતા જે આપણા સિલેબસમાં નથી કેન્સલ કરી નાખ્યું છે વિધેયની સમાનતા ટોપિક એટલે એ પોઈન્ટ અને એના જેવા ઉદાહરણ 7, 8, 9 આપણે કરશું નહીં ત્યારબાદ આપણે ઉદાહરણ 8.6નો ટોપિક નેક્સ્ટ વિડીયોમાં વાસ્તવિક વિધેય લેશું બરાબર વાસ્તવિક વિધેય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું આ નોટ ડાઉન કરી લેશું